गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छे? मजामां? ओके, तो आज आपणे फरीवार एकवार एकाउंट विषय साथे आपणे चेप्टर नंबर 4 मां मळ्या छीए। चालो, तो गया वखते आपणे शुं तैयार कर्युं हतुं? बोलो, शुं शीख्या हता आपणे गया वखते? उदाहरण नंबर 7। ओके, શું શું આપણે બનાવેલું હતું? એક તો આમનો લખેલી હતી, યાદ કરો। ત્યારબાદ આપણે બીજું કયું ખાતું બનાવેલું હતું? પુનઃ મૂલ્યાંકન ખાતું। ઓકે, સેમ એની જેવો જ દાખલો તમને અહીંયા નીચે આપેલો છે। આમાં પણ આપણે એ જ વસ્તુ કરવાની છે જે આગળ આપણે ગયા વખતે ઉદાહરણ નંબર 7માં શીખ્યા હતા, બરાબર। તો આજે આમાં જે આપણે શીખવાના છીએ એ દાખલો અને ગયા વખતે જે આપણે દાખલો શીખ્યા એ બંને દાખલામાં શું ફરક છે? તો બહુ લાંબો ફરક નથી, પરંતુ ફક્ત અહીંયા તમને થોડાક હવાલાઓ વધારે આપેલા છે, એટલે આમ નોંધ થોડીક આપણે વધારે આવશે, બરાબર। એટલે રિપીટેશન કરવા માટે આપણે અહીંયા ફરીવાર પાછો આ દાખલો આપણે શીખવાના છીએ। તો અહીંયા તમને દાખલામાં નફા નુકસાનનું પ્રમાણ આપેલું છે। નફા નુકસાનનું પ્રમાણ હરીશ, ધ્રુવીર અને મનોજ, બરાબર। નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1, 3 ભાગ હરીશના, 2 ભાગ ધ્રુવીલના, 1 ભાગ મનોજનો, ક્લિયર। એટલે કુલ જ્યારે 6 રૂપિયા કમાય, કુલ 6 રૂપિયા, 3 × 2 = 5 અને 1 = 6, એ 6 રૂપિયામાં 3 રૂપિયા કોણ લઈ જાય? હરીશભાઈ। 2 રૂપિયા કોણ લઈ જાય? ધ્રુવીલભાઈ। 1 રૂપિયો કોના ભાગમાં આવે? મનોજના ભાગમાં। એવી રીતે ધારો કે 6 લાખ રૂપિયા કમાય આખા વર્ષમાં, બરાબર, તેમાંથી 3 લાખ હરીશભાઈ લઈ જાય, 2 લાખ ધ્રુવીલભાઈ લઈ જાય, 1 લાખ મનોજભાઈના ભાગમાં આવે। આ રીતે એનું નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ 3:2:1 આપણને આપેલું છે। ત્યારબાદ 31/3/2017 ના રોજનું પાકું સર્વે તમને નીચે આપી દીધું છે, બરાબર। એમાં કયા ભાગીદારે કેટલી કેટલી મૂડી રોકી એ પણ તમને આપેલું છે। સૌથી વધારે મૂડી હરીશભાઈ રોકી છે, એટલે વધારે નફો મળે તો સ્વાભાવિક છે। ધ્રુવીલભાઈ એના કરતાં ઓછી રોકી છે, મનોજભાઈ તો સાવ ઓછી રોકી છે। ત્યારબાદ બેંક પાસેથી લોન લીધેલી છે, એ પણ ચૂકવવાની છે, દેવું કહેવાય। લેણદારોને ચૂકવવાના છે 1 લાખ, દેવી ઊંડીના 32,000 ચૂકવવાના છે, બીજા ચૂકવવાના કેટલાક બાકી ખર્ચા 18,000 છે। જમીન તમને ચોપડે આપી છે 3, મકાન, યંત્રો, રોકાણો, દેવાદાર, લેણી ઊંડી, રોકડ સિલક, બેંક સિલક, મળવાની બાકી આવક અને આખરમાંનો સ્ટોક, આ બધી વસ્તુ આપણને અહીંયા તૈયાર આપેલી છે। ગયા વખતે આપણને આ એક મળવાની બાકી આવક આમાં નહોતું, હવાલામાં હતું, આખર સ્ટોક હતો જ નહીં, બરાબર। અહીંયા ચૂકવવાના બાકી ખર્ચા પણ ન હતા, બરાબર। ત્યારબાદ લેણી ઊંડી, દેવી ઊંડી પણ ન હતી, અહીંયા આપણને એક એક્સ્ટ્રા વધારે આપી છે। હવાલા વાંચીએ, ઉપરોક્ત પાકા સર્વેની તારીખે ભાગીદારોએ નફા નુકસાન વહેંચણીનું પ્રમાણ બદલી નાખ્યું। 3:2:1 હતું, એની જગ્યાએ 1:3:2 થઈ ગઈ, અને ધંધાની જેટલી મિલકતો છે અને દેવા છે એનું પુનઃ મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું। ચાલો, એમાં જમીનની કિંમત 3,50,000 સુધી વધારવી, મકાનની કિંમત 70,000થી વધારવી, એટલે બંનેમાં વધારો, આપણે થશે પ્રોફિટ। યંત્રોની કિંમત 1.5 લાખ સુધી રાખવી, છે કેટલી? યંત્રોની કિંમત 2 લાખ, 50,000 ઘટી। રોકાણોની કિંમતમાં 20% ઘટાડો, નુકસાન, બરાબર છે, 20% લેસ કરવાના છે। દેવાદાર પર 10% લેખે ગાલ ખાતાનામાં તૈયાર આપવાની છે, અને પછી આપણને સમયસર પૈસા મળી જાય એના માટે આપણે 5% બીજા ડિસ્કાઉન્ટ પણ આપવાનું છે, વટાવો ના મત, એટલે 2 નુકસાન થયું। 50% સ્ટોકની કિંમતમાં 10% ઘટાડો, પાછો ઘટાડો એવો સ્ટોકની કિંમતમાં, સ્ટોક જેટલો આપ્યો છે એમાં અડધો સ્ટોક એવો છે જે બજારમાં વેચવા જાય તો એને 10% કરવા પડે ઓછા, તો બજારમાં વેચાય। ત્યારબાદ ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચા બીજા 2,000 એક્સ્ટ્રા એડ કરવાના, ચૂકવવાના બાકી એટલે આપણા માટે ખર્ચો વધ્યો। અગાઉથી ચૂકવેલ ભાડું આપણે છે 3,000 રૂપિયા, એ ચોપડે ક્યાંય નોંધ્યું જ નથી, આપણે નોંધવાનું અગાઉથી ચૂકવેલ ભાડું, એટલે આપણું લેણું કહેવાય, એટલે અહીંયા નફો તમારો વધશે, બરાબર। તો આ રીતે તમને અહીંયા કેટલાક હવાલાઓ, 7 હવાલાઓ આપ્યા છે, એ 7 હવાલાને આધારે આપણે શું કરવાનું છે? તો કે આમ નોંધ લખવાની છે, ઓકે। ચાલ, તો એ આમ નોંધ માટે આવી જાઓ અહીંયા। પછી દાખલો બીજો એક સ્વાધ્યાયમાં આપ્યો છે, પ્રશ્ન નંબર 3નો 10મો દાખલો, એ સેમ દાખલો એની જેવો જ છે। એમાં કારીગર એક નફાભાગ ભંડોળ તમને આપ્યું છે, એમાં કોઈ ફરક નથી, બરાબર। હવાલામાં ક્યાંય એવું છે જ નહીં, હવાલામાં આગળ જે આપણે જોયા એ જ હવાલા છે, એને લગતા હવાલાઓ છે। ચાલો, એટલે કુલ અહીંયા તમને મુખ્ય 3 દાખલા આપ્યા છે,
ચાલો તો આપણે પહેલા શરૂઆતમાં આમનોના ખાના પાડીએ. જો ઉદાહરણ નંબર 8 ભાગીદારી પેઢીના ચોપડે આમનોન લખો, બરાબર. એટલે અહીંયા તમને આમનોંધ આપી છે. ચાલો ત્યારબાદ આમનોંધના ખાના પછી આપણે પૂર્ણ મૂલ્યાંકન ખાતું બનાવીશું. ક્લિયર? ચાલો તો આમનોંધ આવી જાય. પહેલી આમનોંધ વાંચો. અહીંયા પહેલા હવાલામાં પહેલી આમનોંધ એક સાથે આપી છે, બેની કિંમતમાં વધારો કરવાનો છે. એટલે આપણે સંયુક્ત આમનોંધ લખશું. જમીનની કિંમત 3.5 લાખ સુધી વધારવી. જમીન છે કેટલા? જમીન 3 લાખની છે. જોવો અહીંયા, બરાબર. એમાં 3 લાખને 50,000 સુધી કરવાની છે. એટલે આપણે કેટલો વધારો કરવાનો? 50,000 વધારો. એટલે જમીન ધંધામાં આવે. ત્યારબાદ મકાનની કિંમતમાં 70,000થી વધારવી. એટલે 70,000 છે કેટલા મકાનની કિંમતના? 4,80,000. એટલે 70,000 બીજા પ્લસ કરવાના, બરાબર. ચાલો, એટલે આપણે એમાં પ્લસ નથી કરવાના. આપણે તો જે વધારો થયો છે એને જ આપણે નોંધ કરવાની છે, બરાબર. 70,000 આ અને 50,000 આ, કેમકે 3 લાખ ઓલરેડી છે ચોપડી કિંમત. 3.5 લાખ કરવાની છે એટલે 50,000 આપણે વધારવાના છે. ઓકે, ચાલો. તો બંનેની કિંમતમાં વધારો થયો એટલે આમનોંધ આપણે આવી જાઓ. આમનોંધમાં જમીન એ આવે ને મકાન એ આવે. આમનોંધ નંબર 1. જમીન ખાતે ઉધાર, પછી મકાનની કિંમતમાં પણ વધારો થયો. બંને આમનોંધ પહેલા હવાલામાં છે એટલે આપણે એક સાથે જ લખીશું, બરાબર. તે ક્યાં લઈ જવાનો? નફો પુનઃમૂલ્યાંકન ખાતે, બરાબર. પુનઃમૂલ્યાંકન ખાતે. ચાલો, એમાં જમીન આપણી વધી 50,000 રૂપિયા. અને મકાનની કિંમતમાં વધારો થયો 70,000 રૂપિયા. એટલે કુલ વધારો કેટલો થયો? 1,20,000 રૂપિયા, બરાબર ને. એટલે જમા થશે 1,20,000. લો બાબત જે શું લખશું આપણે? બાબત જે જમીન અને મકાન, બરાબર. જમીન અને મકાનની કિંમતમાં અનુક્રમે ₹70,000 અને રકમનો લખો તો એ ચાલશે, પણ આપણે રકમ લખી છે. જમીનમાં 50,000નો વધારો થયો અને ₹70,000નો વધારો થયો તેના, અને ડાયરેક્ટ લખી નાખો વધારો થયો તેના, તો પણ ચાલશે, બરાબર. ચાલો, આમનોંધ નંબર 2. જે પેલા લીટી દોરવાની છે લાઈન, એ પછી આપણે કરીએ. આગળ વધો. હવાલા નંબર 2. હવાલા નંબર 1 આપણો પતી ગયો. ચાલો, યંત્રોની કિંમતમાં 1 લાખ, યંત્રોની કિંમત રૂપિયા 1,50,000 સુધી રાખવાની છે. આપણે છે યંત્રો 2 લાખ રૂપિયા. 2 લાખના તમારે 1.5 લાખ થઈ જાય, એટલે કેટલા ઘટ્યા? 50,000 રૂપિયા ઘટ્યા, બરાબર. ઘટ્યા એટલે યંત્રો ગયા, જાય તો જમા, અને આપણને ખોટ ગઈ એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, બરાબર. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. ચાલો, ઉધાર કેટલા રૂપિયા? 50,000. 50,000ની આપણને ખોટ ગઈ અને ધંધામાંથી યંત્રો ગયા, બરાબર. એટલે તે યંત્રો ખાતે. ચાલો, કેટલા? તો કે 50,000. ક્લિયર? બાબતજી શું લખીશું? બાબતજી
યંત્રોની કિંમતમાં ઘટાડો થયો તેના તમે કિંમત પણ લખી શકો ક્લિયર ચાલો ઓ સોરી ત્યારબાદ નંબર ત્રણ આવી જાઓ શું આપ્યું છે નંબર ત્રણ ક્યાં ગયા હવાલા ઓકે ચાલો રોકાણોની કિંમતમાં 20% ઘટાડો કરવો ચાલો રોકાણ કેટલા છે જો રોકાણ તમને અપાયું છે 1,20,000 ઓકે તો 1,20,000ના 20% કરવાના છે 20% 20 ના 100 ચલો 0000 12 × 2 = 24 પછી 2 0 અને 1 0 બરાબર 3 0 12 × 2 = 24 24,000 રૂપિયા આપણે ઓછા કરવાના છે બરાબર રોકાણો બજારમાં વેચવા ગયા તો 20% ઓછા આવ્યા 20% એટલે 1,20,000ના બરાબર 20% ચાલો તો 24,000 રૂપિયા ઘટાડો થયો એટલે આપણને નુકસાન ગયું એટલે પુનઃમૂલ્યાંકન ખાતે શું થાય ઉધાર અને રોકાણો આપણા ગયા એટલે રોકાણો ખાતે જમા તો આમનું આપણે શું લખીશું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બરાબર તે બોલો શું આવશે તે રોકાણો ખાતે ક્લિયર ચાલો કેટલા રૂપિયા લખશું આપણે કેટલા ઓછા છે 24,000 રૂપિયા ને તો અહીંયા આપણે લખીશું 24,000 બરાબર ત્યારબાદ નીચે પણ લખીશું 24,000 ચાલો અને બાબતજીમાં શું લખીશું આપણે અહીંયા લખીશું બાબત જે રોકાણોની કિંમતમાં ઘટાડો થયો તેના ક્લિયર ચાલો ત્રણ પતિ ઓકે નેક્સ્ટ આવી જઈએ ફરીવાર પાછા આપણે આમનો નંબર સોરી હવાલા નંબર ચાર વાંચો દેવાદારો પર 10% લેખે ગાલખાધાના મત અને પછી જે રકમ વધે એના ઉપર બીજા 5% લેખે વટાવવાના મત આપવાની છે ઓકે તો આપણે જોઈએ એક જ મિનિટ દેવાદારો કેટલા છે 80,000 રૂપિયા છે કેટલા છે 80,000 ઓકે ચાલો તો પહેલાં આપણે 80,000 લખીએ અને દેવાદારો કહેવાય એમાંથી બાદ કરવાનું ગાલખાદ અનામત કૌંસમાં 10% આના 10% કરો એટલે પાછળથી 1 0 ઉડશે એટલે 8,000 પછી વધ્યા 72,000 એમાંથી બાદ કરવાનું વટાવ અનામત બરાબર કૌંસમાં 5% ચાલો 72,000ના 5% કરો 72 કરો કેલ્શિયમમાં કરો ફટાફટ હલો તમે કેલ્શિયમ બેઠા છો ને 72,000 × 5% એટલે કેટલા છે 3,600 રૂપિયા થયા કેટલા 3,600 બરાબર હવે જે બાદબાકી આવે એ તમારે બહાર લખી નાખવાનું પણ આપણે એની કોઈ નોંધ કરવાની છે આપણે તો ગાલ ખાતાના મતની નોંધ કરવાની છે એ હા સોરી બાદ તો કરો આપણે એટલે હમણાં હું તમને કહું બાદ કરો ચાલો 72,000 − 3,600 એટલે અહીંયા છે ને રકમ આવશે 68,400 હવે જો હું તમને સમજાવું આપણે કેટલા લેવાના હતા 80,000 રૂપિયા લેવાના હતા હવે કેટલા મળશે 68,400 કેમ તો કે ગાય ખાતાના મતના 8,000 બાદ કર્યા ભવિષ્યમાં કદાચ કોઈ 8,000 સુધી બૂચ મારે પૈસા ન આપે દેવાદાર નાદર જાહેર થાય અમુક ટકા તો આપણે 8,000માં આજે નુકસાનના પૈસા કર્યા છે એ આપણે એમાંથી નુકસાન ભોગવવાનું અને 3,600 રૂપિયા બીજા એક્સ્ટ્રા કયા ફાયવા તો કે જે આપણે 72,000 લેવાના છે હવે એમાંથી કોઈ બૂચ નહીં મારે પણ 72,000 આપણે સમય પહેલાં
આપણી જે મુદત આપી હોય ભાઈ એટલા સમયમાં તમારે અમને પૈસા આપી દેવાના છે, એ સમય પહેલાં જો આપણે પૈસા જોતા હોય તો આપણે એને 5% બીજો એક વટાવ આપવાનો, ડિસ્કાઉન્ટ આપવાનું, ભાઈ તમે 3 મહિનાની મુદત તમને આપેલી છે, એની જગ્યાએ અમારે તાત્કાલિક પૈસાની જરૂર છે, એટલે તમે 1 મહિનામાં અમને પૈસા કરી દો, અમે તમને બીજા 5% ઓછા પૈસા લેશું, એટલે 72,000માંથી 3600 પાછા કાપી દેવાના, એટલે આપણને 72,000ની જગ્યાએ પૈસા મળશે 68,400. એટલે આ પણ આપણા માટે નુકસાન કહેવાય, આ પણ આપણા માટે નુકસાન કહેવાય. નુકસાન એટલે નફામાં ઘટે પૈસા, નફો ઘટે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, આના ખાતે જમા, આના ખાતે જમા. ક્લિયર? 8,000 3,600 ગણતરી કેવી રીતે આવી તમને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર? ચાલો તો આમનો નંબર 4, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર. બરાબર, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર 13. ગાલખાત અનામત ખાતે, પછી 13 શું આવશે? વટાવ અનામત ખાતે. ચાલો, એમાં ગાલખાત અનામત આપણે કેટલી હતી? 8,000. બરાબર, અને વટાવ અનામત કેટલા હતા? 3,600. અને બંનેનું ટોટલ મારો 8 × 3 = 11. ચલો, 52. બાબત જમા લખીએ દેવાદારો પર, લેખે ગાલખાદ અનામત અને 5% લેખે. બરાબર, વટાવ અનામતની જોગવાઈ કરી તેના લો. ચાલો, આમનો નંબર 5 આવી જાઓ. ચાલો વાંચો, શું આપ્યું છે? 50% સ્ટોક, એટલે કે સ્ટોક જેટલા આપ્યો છે એમાંથી 50%, અડધો સ્ટોક, એની કિંમતમાં 10% ઘટાડો થઈ ગયો, એટલે કે એ તમે બજારમાં વેચવા જાઓ તો એના તમને 10% ઓછા પૈસા મળે. પહેલાં આપણે એ નક્કી કરીએ સ્ટોક કેટલો છે. હા, સ્ટોક એટલે 15,000. બરાબર, 15,000નો સ્ટોક આપણી પાસે પડ્યો છે, એ 15,000માંથી 50%, એટલે આપણે ગણતરી આવી રીતે કરવાની. ચાલો, આપ 15,000 આપણો સ્ટોક, એના 2 ભાગ કરો, 50%, 50%. બરાબર, 15,000ના 50% એટલે 7,500. આ 7,500 બીજા, હવે આ 7,500નો માલ તમે બજારમાં વેચવા જાઓ એટલે 10% તમને પૈસા ઓછા મળે, 10% પૈસા ઓછા મળે. તો તમે કેલ્શિયમ આવી જાઓ, કેલ્શિયમ કરો 7,500 ના 10% કરો, 7,500ના 10% એટલે કેટલા થાય? અહીંયા ગુણ્યા કરો એટલે 750 રૂપિયા ઓછા તમને મળે. એટલે આ આપણો ઘટાડો થયો. 7,500નો માલ તમે બજારમાં વેચવા જાઓ એટલે 750 રૂપિયા ઓછા આવે, કેમ કે 7,500ના 10%. બરાબર, એટલે આપણને એ કિંમત કેટલામાં પડે? 6,750 રૂપિયામાં આ માલ આપણને એટલામાં મળે જો વેચવા જઈએ તો. અને આ માલ તો એમના જ આપણને પડ્યો છે, એ તો એમાં કાંઈ ઘટાડો થયો નથી. એટલે ખરેખર ઘટાડો કેટલો થયો? 750. ઓકે, બાકી આ તો 2 એમનામ જ છે, આ એમનામ જ રહેશે અને આ આપણને કિંમત મળશે ઘટાડા પછીની. એટલે આપણને 750 રૂપિયાનું નુકસાન ગયું. એ 750 રૂપિયાનું નુકસાન ક્યાંથી આવ્યું તમને ખબર પડી? બરાબર, 15,000નો સ્ટોક છે આપણી પાસે, એના 2 ભાગ કરવાના, 50%, 50%,
એમાં 7,500 મળ્યા અને 10% આપણું નુકસાન. નુકસાન એટલે પુનઃમૂલ્યાંકન ઉધાર, એ તો ફાઇનલ જ છે. ચાલો, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બરાબર. ચાલો, કેટલા રૂપિયા હમણાં આપણે શોધ્યા ને, 750. પછી તે શેના ઘટ્યા? સ્ટોક ખાતે કેટલા? 750. બાબત છે, શું લખશો બાબત છે? પચાસ ટકા સ્ટોકની કિંમતમાં દસ ટકા ઘટાડો થયો તેના આમનો નંબર 6 આવી જાવ. ચોપડે નહીં નોંધેલ ચૂકવવાના બાકી ખર્ચા, બરાબર. ચૂકવવાના બાકી ખર્ચા ઓલરેડી ચોપડે નોંધેલા છે, પણ આ બીજા એક્સ્ટ્રા પાછા આવ્યા એટલે ખર્ચો પાછો આપણો વધ્યો. ખર્ચો વધે, નફો ઘટે, નફો ઘટે એટલે પુનઃમૂલ્યાંકન ખાતું ઉધાર, બરાબર. ચાલો આવી જાઓ પાછા. પુનઃમૂલ્યાંકન ખાતે શું કરીશું? ઉધાર. અને શેના જમા કરશું? તો કે ચૂકવવાના બાકી ખર્ચા. ચાલો, આ વખતે ઘણું બધું નુકસાન થયું. પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, બરાબર. તે શેના ચૂકવવાના બાકી ખર્ચા? ચૂકવવાના બાકી ખર્ચા ખાતે. ચાલો બાબત છે, શું લખીશું? રકમ આપણે લખીએ, ચિંતા નહીં કરો. બોલો બાબતમાં શું લખશું? તો કે ચોપડે નહીં નોંધે ચૂકવવાના બાકી ખર્ચાની નોંધ કરી તેના, બરાબર. ચોપડે નહીં નોંધે ચૂકવવાના બાકી ખર્ચા નોંધ્યા તેના, થોડુંક ત્રાસું ગયું છે. ચાલો, રકમ કેટલી લખશું આપણે? ચૂકવવાના બાકી ખર્ચા 2,000 હતા ને લગભગ, હા 2,000 જ હતા. ચાલો 2,000, અને અહીંયા આપણે લખશું 2,000. ક્લિયર? ચાલો, હવે એક આમનંદ આપણી બાકી રહી, 7 નંબરનો હવાલો. જેમ ચૂકવવાના બાકી હતા એમ હવે તમને અગાઉથી ચૂકવેલા આપેલા છે. અગાઉથી ભાડું આપણે ચૂકવી દીધું છે 3,000, જે ખરેખર આપણે ચોપડે નોંધ્યું જ નથી. એટલે 3,000 વાર ભવિષ્યમાં આપણે ઓછા ચૂકવવાના, એટલે આપણે ફાયદો થયો, બરાબર. 3,000 અગાઉથી ચૂકવેલા છે એટલે આપણે ભવિષ્યમાં ક્યાંય ખર્ચો આવશે જ નહીં, એટલે અત્યારે આપણને ફાયદો થયો. તો 3,000 ફાયદો એટલે આપણે પુનઃમૂલ્યાંકન ખાતે જમા કરવાનું. આવી જાઓ પાછા. કેટલા નંબરની આમનંદ આવ્યા? 7 નંબર. અગાઉથી નફો થયો, પણ શેનો નફો? તો કે અગાઉથી ચૂકવેલ ભાડું, બરાબર. અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર, અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર. કેટલા કેટલા અગાઉથી ચૂકવ્યા હતા ભાઈઓ જો? તો 3,000. ઓકે, ચાલો. તે નફો થયો એટલે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, બરાબર ને? નફો એટલે પુનઃમૂલ્યાંકન જમા. 3,000 રૂપિયા ને બાબત જે આપણે લખીએ, શું બાબત જે લખશું? તો કે અગાઉથી
नहीं नोंधे। अगाव थी चुकवेल भाड़ू नोंधी देना। क्लियर? चलो अभी जाओ पाछा। पति गए सात नंबर सुधी अपनी पति गए। हवे आपणे फरीवार पाछा आवी जाइए। हवे बधामां जे पेला लीटा करवाना छे ने ए आपणे लीटा करी दईए। ओके, आडी लाइन ए सॉरी लाइन तो करवी ज पड़े, एना वगर आपणे आम नोंध पूरी न थाय। ચાલો ત્યારબાદ નીચે દોરીએ। ચાલો ત્યારબાદ આગળ અહીં આવશે ને, ત્યારબાદ અહીં આવશે, ચલો ત્યારબાદ નેક્સ્ટ થોડીક ત્રાસી થઈ હોય તો માફ કરશો। ઓકે, ચાલો હવે આપણે આના ઉપરથી ખતવણી કરીશું। શું કરવાનું? એક આમનો હજી બાકી છે બરાબર, એ પછી ખાતું આપણે બનાવીએ પછી, એની સિવાય આપણે ખબર નહીં પડે કે નફો થયો કે ખોટ બરાબર। હવે છેલ્લે આમનો કહે નફાને ખોટની। ચાલો તો પુનઃમૂલ્યાંકન ખાતા આવી જાઓ। આ આપણું પુનઃમૂલ્યાંકન ખાતું એમાં કેવી રીતે કરશું? તો કે જે આમનોનમાં પુનઃમૂલ્યાંકન ખાતે જમા કર્યું છે, તો આ પુનઃમૂલ્યાંકન ખાતું જમા છે તો જમા બાજુ તમારે આ બંનેના નામ લખવાના। અહીંયા ઉધાર છે તો ઉધાર બાજુ આનું નામ લખવાનું, અહીંયા ઉધાર છે તો ઉધાર બાજુ આનું નામ લખવાનું, રેડી? એવી રીતે ચાલો તો શરૂઆત કરીએ। પુનઃ મૂલ્યાંકન ખાતે જમા છે એટલે જમા બાજુ તમારે લખવાનું જમીન મકાન। આવી જાઓ જમીન મકાન, અહીંયા આપણે લખીશું જમીન ખાતે, ત્યારબાદ મકાન ખાતે બરાબર। એમાં જમીનના આપણને કેટલા ફાયદો, જમીનમાં કેટલો પ્રોફિટ થયો હતો? 50,000। મકાનમાં 70,000, રેડી ને? આવી જાઓ પાછા 50-70। ઓકે, પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, તો ઉધાર બાજુ આપણે શું લખીશું? યંત્રો 50,000, જે આપણે નુકસાન ગયું તે અહીંયા લખો યંત્રો ખાતે બરાબર। કેટલા? તો કે 50,000। પાછા આવી જાઓ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, એટલે ઉધાર બાજુ પાછો લખો રોકાણો ખાતે, સોરી કેટલા? 24,000। ઓકે, લખો રોકાણો ખાતે બરાબર, રોકાણો ખાતે 24,000 રૂપિયા। વિચારો તમે, બોલો। ચાલો નેક્સ્ટ, પાછા આવી જાઓ। ક્યાં ગયું? ત્રણ નંબર પતિ ગઈ, હવે ચાર નંબર પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર। ઓ, બધું ઉધાર બાજુ આવે છે, ઉધાર બાજુ લખો, શું લખીશું? ગાલખાદ અનામત ખાતે ત્યારબાદ નીચે વટાવ અનામત ખાતે બરાબર। ચાલો ગાલખાદ અનામતના કેટલા હતા જોવો તો 8,000 અને 3,600। ઓકે, ચાલો રેડી, ત્યારબાદ આગળ આવી જાઓ। ચાર નંબર આવી ગયો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર, પાછું ઉધાર, ઓ બાપરે કેટલું નુકસાન ગયું છે, સ્ટોપ
સ્ટોક ખાતે કેટલા નુકસાન ગયા છે, સ્ટોકમાં કેટલું નુકસાન ગયું, 50% થઈ ગયું, 750 રૂપિયા લખો અહીંયા, 750 રૂપિયા. ચલો પાછા આવી જાઓ 6 નંબરમાં. ઓ પાછું પુનઃમૂલ્યાંકન કદ ઉધાર ચૂકવવાના બાકી ખર્ચા 2000, બહુ કરી યાર, કેટલું નુકસાન ગયું છે આ વખતે, ખોટ જ થવાની છે. ચૂકવવાના બાકી ખર્ચા ખાતે હાલો કેટલા, તો કે 2000. પાછા આવી જાઓ ચૂકવવાના બાકી ખર્ચા આવી ગયો. હવે અગાઉથી ચૂકવેલ ભાડા ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ઓકે હાલો જમા બચાવ્યું. હો ભાઈ શું આવ્યું, અગાઉથી ચૂકવેલ ભાડું બરાબર 3000 રૂપિયા. લો બરાબર ને. હા હવે વધારે કઈ બાજુ ટોટલ આવશે? આઈ થિંક વધારે જમા બાજુ આવશે. ચાલ જમા બાજુનું ટોટલ આપણે મારીએ. અહીંયા સરસ મજાની આપણે લાઈન દોરીશું ખાતા બંધ કરવા માટે, બરાબર છે? ચાલો કરો જમા બાજુનું ટોટલ 7 × 5 = 12, 1,20,000 અને 3 બીજા એટલે 1,23,000 રૂપિયા આપણને પ્રોફિટ થયો. એ જ વસ્તુ લખો ડાબી બાજુ 1,23,000. ચાલો એમાંથી તમે બાદ કરો ઉધાર બાજુનું બધું બાદ કરો. ચાલો પહેલાં 50,000 યંત્રોનું નુકસાન ગયું, 24,000 રોકાણોમાં ગયા, 8,000 ગાલખાતાના મતના રાખ્યા, 3600 વટાવાના મતના રાખ્યા, 750 આપણે સ્ટોકમાં ગયા અને ચૂકવવાના બાકી ખર્ચા છે એની નોંધ કરી. એટલે આપણી સમક્ષ વધ્યા 34,650 બરાબર. આટલા રૂપિયા આપણા વધ્યા. આને કહેવાય પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. શું કહેવાય? પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો. અને એ ક્યાં લઈ જવાનો? મૂડી ખાતે. ક્યાં લઈ જવાનો? મૂડી ખાતે. બરાબર, કૌંસમાં લખવાનું નફો. ચાલો 3 ભાગીદારોના નામ આપણે જોવાના છે ભાઈઓ. તથા જો હરીશ, ધ્રુવીલ અને મનોજ. ઓકે તો અહીંયા લખીશું આપણે હરીશ, ધ્રુવીલ અને મનોજ. બરાબર. ચાલો હવે ત્રણેયને આપણે વેચવાનું છે ભાઈઓ તથા બહેનો. કયા પ્રમાણમાં? 3:2:1 પ્રમાણમાં તમને અહીં આપેલું છે. ઓકે 3:2:1 તો 34,650 કેલ્ક્યુલેટરમાં આવી જાઓ ફટાફટ. ચાલો કેલ્સી પકડો, લખો પહેલાં તમારા કેલ્સીમાં 34,650 લખ્યું, પછી ગુણ્યા કયા પ્રમાણમાં? 3:2:1. ચાલો તો પહેલાં કરો ગુણ્યા 3 અને ભાગ્યા 6, કુલ ટોટલ 6 આવે ને. ઓકે તો તમારી સ્ક્રીન ઉપર શું આવ્યું? આવું કાંઈ કાંઈ આવ્યું છે, 17,325 રૂપિયા આવેલા હોવા જોઈએ, આવ્યું ને. ચાલો ફરી વાર પાછા આવી જાઓ, એક જ મિનિટ, હા હું સાફ કરી નાખું. ચાલો આવી જાઓ પાછા, આવે પાછા કરો કેલ્ક્યુલેટરમાં લખો 34,650 ×2/6 એટલે તમારી સ્ક્રીન ઉપર આવશે 11,550, આવ્યું કે નહીં? વેરી ગુડ. ચાલો પાછા આવી જાઓ. હવે શું કરવાનું? તો કે 34,650 × 1, 3:2:1 હતું ને, 1 × 6 એટલે આપણી સમક્ષ આવ્યું 5,775.
આવ્યું કે ને? આવી ગયું. ચાલો હવે તમે એનું ટોટલ મારો, આ તૈયારીનું ટોટલ મારો. રકમ આપણી જે હતી ને એ આવવી જોઈએ. 17 3 25 11 5 50 અને પ્લસ 57 75 એટલે 34 650. ક્લિયર? હવે આ આપણો નફો આવ્યો. કઈ બાજુ લખ્યું તમે? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. તો આપણે આમનો ને જે બાકી છે, ચાલો એ આમનો લખીએ. હવે ક્યાં ગઈ આમનો? હા, શું લખીશું અહીંયા? પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર. બરાબર, નફો ઉધાર બાજુ છે એટલે ઉધાર. ઉધાર કોને નફો આપવાનો? તો કે ત્રણ ભાગીદારોને. તો ભાગીદારના નામ લખો. શું ભાગીદારનું નામ છે? હરીશ અને સોરી હરીશ ધ્રુવીલ ને મનોજ. ચાલો, તે હરીશના મૂડી ખાતે, આપણે ત્યાં મૂડી ખાતે એમ લખ્યું છે એટલે આપણે મૂડી ખાતે લખીશું. બરાબર, તે ધ્રુવીલના મૂડી ખાતે. ત્યારબાદ તે મનોજના મૂડી ખાતે. ચાલો, કેટલા કેટલા હતા? 17 3 25. ઓકે, અહીંયા લખીશું આપણે 17 325. પછી 11 550 અને મનોજના 5775. ચેક કરો ભાઈ, 17 3 25 11 5 50 5 7 5 5 7 7 5. ઓકે, 34650. એટલે અહીંયા આપણે લખીશું 34650. દાખલો આપણો પૂરો. બાબત જે લખવાની છે, બરાબર, પુનઃ મૂલ્યાંકનનો નફો. બરાબર, ભાગીદારોને 3:2:1 ના પ્રમાણમાં વેચું તેના પુનઃમૂલ્યાંકનનો નફો ભાગીદારોને 3:2:1 પ્રમાણમાં વેચો તેના. અહીંયા તમારે પાછી લાઈન દોરી નાખવાની. ઓકે, અને છેલ્લે તમારે અહીંયા ટોટલ મારવાનું છે, એ તમે ભૂલતા નહીં. ક્લિયર? છેલ્લે ટોટલ મારી દેજો. અહીંયા આપણો દાખલો પૂરો કરીએ છીએ. દાખલો પૂરો થઈ ગયો છે, હવે આપણે આગળ જોઈએ. એના જેવા બીજા બે દાખલા તમને આપ્યા છે. ચાલો, હા સોરી સોરી, પહેલાં આપણે જવાબ ચેક કરી લઈએ. જો જવાબ જો બાળકો, 34650, 17 3 25 હરીશના ભાગમાં, ધ્રુવેલના ભાગમાં 11 5 50, મનોજના ભાગમાં 5 7 7 5. ક્લિયર? ચાલો, આની જેવો દાખલો તમને નીચે આપ્યો છે. પ્રશ્ન દાખલા નંબર 4 સ્વાધ્યાયમાં છે, ટેક્સ્ટ બુકમાં. આમાં પણ તમારે એ જ રીતે દાખલા ગણવાના છે. અહીંયા તમને એક હવાલો વધારાનો કહી આપ્યો છે. તો કે 20,000ના લેણદારોને હવે રકમ ચૂકવવાની નથી. તો આપણે ફાયદો થયો, લેણદાર ખાતે ઉધાર, પુનઃમૂલ્યાંકન ખાતે જમા. ગયા વખતે આપણે શીખી ગયા છીએ 3,000 ચૂકવવાના બાકી છે, 2,000 મળવાની બાકી છે. મળવાની બાકી એટલે આપણે પ્રોફિટ કહેવાય. બરાબર, અહીંયા પણ એ જ વસ્તુ છે, રામ રહીમ નાનક, અને એમાં 1:1:1 પ્રમાણમાં છે એટલે એનો મતલબ ત્રણેયની સરખું છે. બરાબર, અને 7 નંબરનો હવાલો અહીં તમને એવો આપ્યો છે કે ભાઈ અગાઉથી ચૂકવેલ વીમા પ્રીમિયમ
1000 રૂપિયા ચોપડેનો ધોનો બાકી છે તો આપણે અગાઉથી ચૂકવેલ પહેલામાં ભાડું હતું, અહીંયા વીમા પ્રીમિયમ છે, બીજો કશો જ ફરક નથી. ચાલો તો આ દાખલા તમે ગણજો. સરસ મજાના ખાતા સોરી સરસ મજાનું ખાતું દોરવાનું, આમનું નખાના પાડવાના, પછી વ્યવસ્થિત દાખલો ગણવાનો. ક્લિયર? તો આપણે દાખલામાં સમજણ પડી ગઈ છે એવી આશા સાથે આજે આપણે આજનો લેક્ચર પૂરો કરીએ છીએ. આવતીકાલે ફરીવાર પાછા ઉદાહરણ નંબર 9 સાથે મળીશું. આને જેવો જ દાખલો છે બરાબર. ખાના બાના દોડીને આવજો અને હું પણ ખાના દોડીને આવીશ. નેક્સ્ટ ટાઈમ મળીશું પાછા. ત્યાં સુધી તબિયતનું ધ્યાન રાખજો. જય હિન્દ, જય ભારત.